આજે હું તમને એક સરસ મજાની સુરતમાં લારીઓ પર મળતી વાનગી બનાવતા શીખવવાનો છું તમે તમારા ઘરે ઈંડાની વાનગીઓની અંદર મારા અંદાજથી આમલેટ ઈંડા બુરજી અને બાફેલા ઈંડાઓનું શાક જ બનાવ્યું હશે પણ કોઈ અલગ પ્રકારની વાનગી લગભગ નહીં બનાવી હોય એટલે મારા કહેવાનો મતલબ એમ છે કે તમે ઈંડાની મુગલાઈ આઈટમો કદી નહીં બનાવી હોય તમે ઘણી વખત લારીઓ પર જોવી હશે પણ તમને એમ થતું હશે કે મારા ઘરે આટલા બધા મસાલા નહીં હોય તો તે માટે તમે એ વાનગી બનાવવાનું ટાળતા હશો પણ મિત્રો આ વાનગીમાં કોઈ અલગ પ્રકારના મસાલા કે પછી વસ્તુઓનો ઉપયોગ નથી થતો ફક્ત જે ઘરમાં મળી જાય એવી વસ્તુઓનો જ ઉપયોગ થાય છે અને જે મસાલાઓનો મેં ઉપયોગ કર્યો છે એ મસાલાઓ પણ તમને એકદમ સરળતાથી મળી જશે અને કોઈ મોંઘા પણ નથી આવતા દસ રૂપિયાના પેકેટમાં ફક્ત તમને મળી જશે આ વાનગીની અંદર બેથી ત્રણ ગ્રેવી બનાવીને બધું મિક્સ કરવામાં આવતું હોય છે જેથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આ વાનગી જો તમે લારી ઉપર ખાવા જશો તો તમને એકસો પચાસ રૂપિયાથી ઉપરના ભાવમાં મળશે તો આજે એ જ સ્વાદની અંદર ઘરે શીખી લો તમારી આખી વાનગી પચાસથી સાઠ રૂપિયામાં બની જશે અને તમારા ઘરના બધા લોકો ખાઈ શકે એટલી બનશે અને ઘરવાળાઓ સાથે બેસીને સરસ મજાની આ ડિશ ખાવાની મજા માણી શકો છો આજે મેં વાતો ઘણી બધી કરી લીધી છે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ કેમ છો મિત્રો હું છું મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હવે સૌથી પહેલી એક વાત કે ઈંડાની આઈટમ હોય એટલે તવાની અંદર સારી બને માટે મેં મોટો તવો લીધો છે મિત્રો તમને એમ થશે કે ભાઈ તમે તો અવારનવાર વાનગીઓ બનાવતા હો એટલે તમારી પાસે તવો હોય પણ અમારી પાસે તો ના હોય તો તમે આનું કંઈક સોલ્યુશન આપો તો તમે આની જગ્યાએ ફ્રાય પેન અથવા કઢાઈ પણ લઈ શકો છો જો તમારી પાસે ઉપરનામાંથી કોઈ પણ વસ્તુ ના હોય તો તમે સાદું અને સિમ્પલ ઘરમાં જે તપેલીમાં રોજ બરોજ શાક બનાવતા હો એ તપેલી પણ લઈ શકો છો મિત્રો આ વાનગી તમારે ઘરે ફરજિયાત બનાવવાની જ છે માટે હું તમને આજે હરેક વસ્તુનું સોલ્યુશન આપીશ તમારું કોઈ બહાનું નહીં ચાલવા દઉં તવાને મૂક્યા પછી આની અંદર તમારે બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું હવે આ તેલને ગરમ થવા દેવાનું જ્યાર સુધી તેલ ગરમ થાય છે ત્યાર સુધી આપણે એક ઈંડાને આ રીતે ઊંડા વાસણની અંદર અથવા તો સ્ટીલના વાટકાની અંદર લઈ લેવાનું એટલે કે તમે કપમાં પણ લઈ શકો છો અથવા તો વાટકામાં પણ લઈ શકો છો તેલને તમારે થોડુંક ફેલાવી લેવાનું જેથી જ્યારે ઈંડું આમાં નાખીએ ત્યારે બધી બાજુએ સરસ ચડે હવે આ ઈંડાની આમલેટ બનાવવાની છે માટે આની અંદર મસાલા ઉમેરવા પડશે મસાલાઓની અંદર તમારે અડધી ચમચી કરતાં પણ થોડુંક ઓછું લાલ મરચું ઉમેરી દેવાનું જો તમે મસાલા વધારે કે ઓછા કરવા જશો તો પછી તમારી વાનગીનો ટેસ્ટ ખરાબ થશે તો તે માટે આ વાતનું ધ્યાન રાખજો અને હું કહું એટલું જ નાખજો લાલ મરચાં પછી બે ચપટી જેટલી હળદર નાખી દેવાની હળદર પછી બે ચપટી જેટલું મીઠું નાખી દેવાનું મીઠું ઉમેર્યા પછી બે ચપટી જેટલો કિચન કિંગનો મસાલો ઉમેરી દેવાનો હવે તમને એમ ખબર ના પડતી હોય કે બે ચપટી એટલે કેટલું થાય તો તમારે એક ચમચીનો ચોથો ભાગ લઈ લેવાનો એટલે તમારી બે ચપટી થઈ જશે હવે આ બધાને બરાબર મેળવી દેવાનું બધું સરસ એવું મિક્સ થઈ જાય ત્યાર પછી આને તમારે તેલમાં નાખી દેવાનું ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું આ રીતે ફેલાવી લેવાનું જેથી ઈંડું સરસ એવું ચડી જાય હવે આની ઉપર ઝીણા સમારેલા લીલા મરચાં અને થોડીક કોથમીર નાખી દેવાની જેથી આ આમલેટ ખાવાની વધારે મજા આવશે આ આમલેટને તમારે ત્રીસથી થી ચાલીસ સેકન્ડ સુધી કંઈ જ કરવાનું નથી જેવું ચાલીસ સેકન્ડ જેવું થઈ જાય એટલે તમારે ચમચા વડે આને આ રીતે આમલેટને છોડાવી લેવાની એટલે કે તવાની ઉપર ચોટેલી હોય તો છોડાવી લેવાની હવે આની ઉપર બાફેલા ઈંડાઓને નાના ટુકડાઓમાં કરીને આમાં ઉમેરી દેવાના તમારે આ રીતની સ્લાઇસ શેપમાં જ કાપવાના જેથી જ ઈંડા સરસ એવા આની અંદર ચોંટી જશે હવે આ આમલેટને એક મિનિટ સુધી આમને આમ ચડવા દેવાની એક મિનિટ પછી આ આમલેટને એક પ્લેટમાં લઈ લેવાની હવે ફરીથી ત્રણ ચમચા જેટલું તેલ તવામાં ઉમેરી દેવાનું હવે તેલ ગરમ થાય એટલે આની અંદર ડુંગળીઓ ઉમેરી દેવાની મિત્રો મેં આ ત્રણ ડુંગળીઓને ઝીણી સમાની રાખેલી હતી એ ઉમેરી છે હવે આ બધાયને બરાબર મેળવી લેવાનું મિત્રો તમે આ વાનગી બનાવતા હોય એટલે તમારે પહેલા તૈયારી શું કરી લેવાની કે પહેલા તમારે ચારથી પાંચ ડુંગળીઓ લેવાની અને ઝીણી સમારી લેવાની ત્યાર પછી તમારે ચાર થી પાંચ લીલા મરચા પર લઈ લેવાના અને એને પણ ઝીણા સમારી લેવાના અને હવે જેમ જેમ જરૂર પડે એમ એમ આની અંદર નાખતા જવાનું મિત્રો મને તેલ ઓછું લાગી રહ્યું છે તો તે માટે મેં આની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ વધારે ઉમેરી દીધું છે ગેસને તમારે મીડિયમ જ રાખવાનું છે ગેસને તમે થોડોક પણ વધારે ના કરતા હવે આ ડુંગળીઓ એકદમ સરસ એવી નરમ થઈ જાય ત્યાં સુધી આમને ચડવવાની છે અંદાજે મેં ડુંગળીને ચાર મિનિટ જેવી ચડવી છે તો હવે આની અંદર એક મોટા ટામેટાને ઝીણું સમારીને રાખેલું હતું એ ઉમેરી દઈશું ટામેટાઓને મેળવીને ત્રણ લીલા ઝીણા રાખેલા હતા એ ઉમેરી હવે આ સરસ મિક્સ કરીને ચડવા દેવાનું તમારે બે થી ત્રણ મિનિટ જેવું ચડવવું પડશે જેથી ટામેટા સરસ એવા નરમ થઈ જાય ત્રણ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી તમારે મેશર લેવાનું અને આ મેસર વડે તમારે બધાને મેશ કરી લેવાનું એટલે કે ભાંગી લેવાનું જેથી બધું સરસ એવું ઝીણું થઈ જાય જો તમારી પાસે મેસર ના હોય તો ચમચા વડે પણ તમે આને આ રીતે કરી શકો છો એટલે કે તમે આ રીતે આને ઝીણું કરી શકો છો બધું બરાબર મેસ થઈ જાય ત્યાર પછી આની અંદર તમારે દોઢ ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ ઉમેરી દેવાનું જો લસણ અને આદુનું પેસ્ટ ના હોય તો આને તમે ખલમાં વાટીને પણ લઈ શકો છો તો પણ ચાલી જશે કંઈ વાંધો નહીં આવે હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું હવે આ આદુ અને લસણને બે થી ત્રણ મિનિટ માટે તમારે ચડવવાનું છે અને સતત મેળવતા રહેવાનું છે ત્રણ મિનિટ ચડવ્યા પછી આની અંદર એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું હવે આને આમને આમ તમારે બે મિનિટ સુધી ચડવવાનું છે બે મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની અંદર એક ચમચી કરતા સહેજ ઓછું લાલ મરચું નાખી દેવાનું મિત્રો આ લાલ મરચું મીડિયમ તીખું છે એ વાતનું ધ્યાન રાખજો જો વધારે તીખું હોય તો તમે અડધી ચમચી જેટલું નાખજો લાલ મરચા પછી એક ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનું ધાણા પાવડર પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની હળદર પછી અડધી ચમચી કરતાં થોડું ઓછું મીઠું નાખી દેવાનું મીઠું ઉમેર્યા પછી અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું નાખી દેવાનું મિત્રો કાશ્મીર લાલ મરચું નાખવાને લીધે આપણી વાનગીનો સારો એવો કલર આવશે મારે નાખશો તો સારું રહેશે પણ જો ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે હવે આની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરીને બરાબર મેળવી લેવાનું આ બધાને બરાબર મિક્સ કર્યા પછી તમારે આની અંદર અડધી એટલો દેવાનો સાલો નાખ્યા પછી આની અંદર અડધી ચમચી એટલો મસાલો ઉમેરી દઈશું મિત્રો ઈંડાની વાનગી હોય એટલે કિચન કિંગનો મસાલો નાખવો ફરજિયાત જ છે કેમ કે હું તમને અવારનવાર કહું છું કે તમે ઈંડાની વાનગીની અંદર કિચન કિંગનો મસાલો નાખશો તો તમારી વાનગીના ટેસ્ટની અંદર ચાર ચાંદ લાગી જશે એટલે કે ખૂબ જ ટેસ્ટી થશે તો તે માટે મેં આની અંદર અડધી ચમચી જેટલો કિચન કિંગનો મસાલો ઉમેર્યો છે મિત્રો આ મસાલો તમને બજારમાં સરળતાથી મળી જશે અંદાથી તમને દસ રૂપિયાના પેકેટમાં સહેલાઈથી મળી જશે મિત્રો આ મસાલા સિવાય બધા મસાલા તમને ઘરમાં મળી જશે ફક્ત આ મસાલો તમારે બહારથી ખરીદવો પડશે પણ જે મારી ચેનલના વિડીયો જોઈને રેસીપી બનાવતા હશે એમના ઘરે તો હશે જ કેમ કે હું ઘણી વખત કહું છું કે તમે આ મસાલો વસાવી લો કેમ કે આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે હવે આ બધા મસાલાઓને મિક્સ કરીને આમને પણ મહેસર વડે બરાબર મેશ કરી લેવાના ત્રણ મિનિટ જેવા મસાલાઓને ચડાવ્યા પછી આની અંદર આપણે એક કપ જેટલું પાણી નાખી દેવાનું પાણી ઉમેર્યા પછી આમાં થોડી કોથમીર ઉમેરી દેવાની હવે આ બધાયને બરાબર મેળવીને બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ પર તમારે ચડવવાનું છે ત્રણ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી તમારે ગ્રેવીને એક પ્લેટમાં નીકાળી લેવાની

આ તમારા ઉપર નિર્ભર છે જો તમારે તેલ વધારે જોઈતું હોય તો વધારે નાખી શકો છો હવે આ ઈંડાઓને આમને આમ બેથી થી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરવાના છે જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે ત્રણ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી આની અંદર ઉમેરી દેવાની હવે આ ગ્રેવીને એક થી બે મિનિટ સુધી બરાબર મેળવી લેવાની બે મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આને તમારે નીકાળી લેવાની મિત્રો આ બધું ચડવતી વખતે ગેસને તમારે મીડિયમ જ રાખવાનું છે તમે જ કહો તમે આ રીતે ક્યારે ઈંડાની વાનગી બનાવી છે હજુ તો પાછી એક ગ્લાસ્ટ ગ્રેવી બાકી છે તમે એમ ના સમજતા કે આટલી બધી ઝંઝટ કોણ કરે તમે એકવાર આ વાનગી બનાવી જુઓ તમને ઝંઝટ કરે એવી પણ સહેલી લાગશે કેમકે આનો ટેસ્ટ જ તમને ખૂબ જ સરસ લાગશે અને તમે જોઈ પણ શકો છો કે આપણે વધારાના મસાલાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો ફક્ત કિચન કિંગના મસાલાનો ઉપયોગ કર્યો છે એના સિવાયના બધા મસાલા તમારા ઘરમાં સહેલાઈથી મળી જશે હવે આ તવાની અંદર બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું આ તેલને બરાબર ગરમ થવા દેવાનું તેલ જેવું જ ગરમ થઈ જાય કે તરત જ તમારે આની અંદર બે લીલા મરચાંઓને ઝીણા સમારીને રાખેલા હતા એ ઉમેરી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ નાખી દેવાનું હવે આ બધાને બરાબર મેળવીને મીડિયમ ગેસ પર ચડવવાનું છે અંદાજે એકથી બે મિનિટ સુધી તમારે આને ચડવવાનું છે બે મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની અંદર એક ઈંડાને છીણીને નાખી દેવાનું આની અંદર અડધા કપ જેટલું પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવાનું બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આની અંદર એક ચમચીના ચોથા ભાગ જેટલો મટનનો મસાલો નાખી દેવાનો મિત્રો જો તમારી પાસે મટનનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો નાખશો તો પણ ચાલી જશે એમાં કાંઈ વાંધો નહીં આવે જો તમને કદાચ ગરમ મસાલો બનાવતા ના આવડતું હોય તો તમને વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે ત્યાંથી જઈને ગરમ મસાલો બનાવતા શીખી શકો છો મટનના મસાલા પછી એક ચમચીના ચોથા ભાગ જેટલો કિચનગિંગનો મસાલો ઉમેરી દઈશું કિંગનો મસાલો નાખ્યા પછી એક ચપટી જેટલી હળદર નાખી દેવાની એટલે કે તમારે હળદર ના હોવા બરાબર નાખવાની છે વધારે નથી નાખવાની હળદર પછી થોડીક ઝીણી સમારી કોથમીર ઉમેરી દેવાની હવે આ બધાને બરાબર મેળવી દેવાનું હવે આ મસાલાને એકથી બે મિનિટ જેવો ચડવવાનું છે હવે આપણે જે આમલેટ બનાવી હતી એ લેવાની અને આની ઉપર આપણે રેડ વાળી ગ્રેવી ઉમેરી દેવાની એટલે કે આપણે આના પહેલા જે લાલ ગ્રેવી બનાવી હતી એ આની ઉપર ઉમેરી દેવાની આ રીતે બધી બાજુએ ફેલાવી લેવાનું હવે આપણે પીળી ગ્રેવીને આની ઉપર લઈ લેવાની તો આ રીતે વચ્ચે ગ્રેવીને લઈ લેવાની ગ્રેવી લઈ લીધા પછી આની ઉપર ઈંડું છીણીને ઉમેરી દેવાનું ત્યાર પછી થોડી કોથમીર ઉમેરી દેવાની લો આપણી ગરમા ગરમ ઈંડા મુગલાઈની સૌથી સરળ રીતે બનાવેલી વાનગી વાનગી તૈયાર થઈ ગઈ છે તો હવે તમે પણ તમારા ઘરે આ જ ફેમસ લારીઓ મળતી બનાવીને ખવડાવજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને બધાને આ વાનગી કેવી લાગી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે